ગણિત ધોરણ 7 સ્વાધ્યાય 9.1 એનો પ્રશ્ન છે ત્રીજો, સમાન સંખ્યાઓ લખો. એનું પહેલું છે -2^7. ત્યારે જવાબ ઈ આવે. ધારો કે -2^7 એને કેના વડે ગુણવું તમારે? 3 વડે. મજા આવે એના વડે ગુણો? આવે. અથવા તો તમારે જેના વડે ગુણવું એના વડે ગુણી શકો. શું કામ? કારણ કે જો 3 મળી જાય, આનો જવાબ શું આવે? -6^7 = 21. તો આ અને આ બે સમાન સંખ્યા કહેવાય. શું કામ? કારણ કે જો આના અવયવ પાડીએ એટલે આ થાય, તો જવાબ આવી જાય. બરાબર. તો 1 આ થાય. હવે -2^7 કેના વડે ગુણવું? 5 વડે. 5 વડે. હાલો, પણ ઉપર નીચે અંશ અને છેદ. -10^35. બરાબર. આના સિવાય તમારે માઇનસ વડે ગુણવું હોય તો ગુણી હગાયો. કઈ રીતના? -2^7 એને માઇનસ સંખ્યા આપો કોઈ પણ એક. -4. -4. હાલો, કૌંસમાં લખીએ એટલે ભૂલ ન થાય. -4 ઉપર કેટલા થઈ ગયા? 2. માઇનસ ની નિશાની હોય તો 8, અને 7^4 = 28, પણ માઇનસ. બરાબર. હવે આના તમે ભાગ અલાવશો ને, બરાબર, એટલે 4 ઉડી જાય. માઇનસ ની નિશાની વધી આવી જાય. સેમ ટુ સેમ જવાબ. બરાબર. કેટલા થયા? 1, 2, 3. એક રહ્યું ને. હાલો બોલો જોઈએ. એક વડે ગુણી શકો? એક વડે ના, એક વડે ગુણો તો નહીં ને યાર. જે એક નહીં. હાલો હજી બોલો. 9 વડે. 9 વડે. હાલો, -18^7 = 63. બરાબર. થઈ ગયું. આ 4 -2^7 ની સમાન સંખ્યાઓ કહેવાય. કારણ કે આના તમે અવયવ પાડો એટલે આ જવાબ આવી જાય. આવી રીતના બીજો ને ત્રીજો દાખલો કરવાનો લખી લઈએ. આવડી જશે? હા કે ના?